સમાચારમાં આગળ વધીએ. સમાચાર વડોદરામાંથી કે જ્યાં મનરેગા યોજનામાં કૌભાંડની ગંધ આવી છે. જી હા, મૃતક મહિલાના નામે કોઈએ 12-12 રૂપિયા ઉપાડ્યા હોવાની રાવ છે. મૃત્યુના 75 દિવસ બાદ પણ મહિલાના નામે ફાળવાયું મનરેગાનું વેતન. સમસાબાદની મૃતક મહિલા ગંગાબેનના નામે કૌભાંડ આચર્યાની રાવ છે. મૃતક ગંગાબેનના નામે રૂપિયા 17,925 અન્ય વ્યક્તિ ઉપાડી લીધા. 75 દિવસની ખોટી હાજરી ભરીને રૂપિયા ઉપાડ્યા. મૃતક મહિલાના પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કર્યા છે. સરપંચ તલાટી સહિત અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ગામના લોકોને કામ કરાવીને જોબ કાર્ડ પણ નહીં આપ્યાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીએ વરનામા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા. તલાટી ને સરપંચ વાપરી ગયું. જોબ કાર્ડ ને એટીએમ આપ્યું એમની કનેક્ટ છે બધું.